જો બચ્ચા, હવે આપણે એક નવો ટોપિક જોઈએ. ટોપિકનું નામ છે ભવાઈ. ભવાઈની બાજુમાં તમે જો બેટા કે મેં ભાવપ્રધાન નાટકો લખ્યા છે, જે નાટકની અંદર ભાવ દ્વારા કોઈ સંદેશ અપાતો હોય બેટા એને ભાવપ્રધાન નાટક કહેવાય. ખાતરનાક જો બેટા, આ ત્રણ માર્કસની ટુકડોન છે, મોસ્ટ આમ્પી ટુકડોન છે બેટા. પહેલો પોઈન્ટ કે ભવાઈ એ ભાવપ્રધાન નાટકોની ગણતરી થાય છે. ભવાઈ એ ભાવપ્રધાન નાટકો ગણાય છે. ફરીથી કે ભવાઈ એ ભાવપ્રધાન નાટકો ગણાય છે. સેકન્ડ પોઈન્ટ કે ભવાઈની શરૂઆત અસાહિત ઠાકરે કરી હતી. નામ ખાસ ધ્યાન રાખજો બેટા, અસાહિત ઠાકરે, જે 700 વર્ષ જૂની પ્રણાલિકા ગણાય છે. ભવાઈની પ્રણાલિકા 700 વર્ષ જૂની ગણાય છે. ફરી સમજો કે ભવાઈની શરૂઆત કોણે કરી? અસાહિત ઠાકરે, અને આ પ્રણાલિકા 700 વર્ષ જૂની ગણાય છે. ત્રીજો પોઈન્ટ કે જ્યારે સોલંકી યુગ હતો ત્યારે સોલંકી યુગે ભવાઈને પ્રોત્સાહન આપ્યું, જેથી ભવાઈની અંદર સસ્તો ખર્ચ, લોક શિક્ષણ અને મનોરંજન આપતી નાટ્યકલા સાબિત થઈ. ચોથો પોઈન્ટ કે ભવાઈમાં શું હોય બેટા? તો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય. વાદ્ય એટલે સંગીત માટે જે વાજિંત્ર વપરાય છે એને ભૂંગળ વાદ્ય કહેવાય. તો એના દ્વારા રજૂ થતી આ નાટ્ય પ્રણાલિકા ગણાય છે. નીચે પોઈન્ટ કે આ નાટ્યકલામાં મુખ્ય વિશેષતા કઈ? આ ત્રણ શબ્દ તમારે મને મોડે આપવાના. પહેલો શબ્દ છે રામદેવનો વેશ, બીજો આવે ઝંડા ચૂરણનો વેશ, અને ત્રીજો કચોડાનો વેશ. આ ત્રણ ભવાઈની મુખ્ય વિશેષતા ગણાય છે. ફરી શબ્દ બોલું બેટા, પહેલો શબ્દ રામદેવનો વેશ, બીજો ઝંડા ચૂરણનો વેશ, અને ત્રીજો કચોડાનો વેશ. આ ત્રણેય ભવાઈની મુખ્ય વિશેષતા ગણાય છે. નીચે મોસ્ટ આપી પોઈન્ટ કે ભવાઈની અંદર મુખ્ય વિષયો કયા હોય જેમાં કુરિવાજોનો પ્રતિકાર દર્શાવતો હોય? કુરિવાજ એટલે સતીવ્રતા આવે, બાળકીને દૂધપીતી કરવી, આ બધા કુરિવાજ કહેવાય. ફરીથી કે ભવાઈમાં મુખ્ય વિષય તરીકે કુરિવાજો પર થતો પ્રતિકાર દર્શાવાય છે. જ્યારે કન્યા કેળવણી અને બેટી બચાવો આ કાર્યક્રમને પ્રાધાન્ય આપવામાં આવે છે. બે શબ્દ ધ્યાન રાખજો બેટા, કન્યા કેળવણી અને બીજો શબ્દ બેટી બચાવો. અને છેલ્લો પોઈન્ટ કે ભવાઈ ભજવનાર ભૂંગળ વાદ્ય પર માતાજીની સ્તુતિ કરે છે. ખાસ ધ્યાન રાખજો કે ભવાઈ શરૂ થાય ત્યારે પણ માતાજીની સ્તુતિ, અને પતે ત્યારે પણ આ સ્તુતિ કરવામાં આવે છે. બેટા, આપણે આ ભવાઈ ભાવપ્રધાન નાટક તરીકે જોયું. એક ખાસ મોસ્ટ હેપી પોઈન્ટ છે, એમાં ઓબ્જેક્ટિવ તરીકે બીજો પોઈન્ટ પણ નજર મારો કે ભવાઈની શરૂઆત કોણે કરી? તો અસાહિત ઠાકરે. આ પ્રણાલિકા કેટલા વર્ષ જૂની ગણાય? તો 700 વર્ષ જૂની. એની ત્રણ વિશેષતા બોલો તો રામદેવનો વેશ, ઝંડા ચૂરણનો વેશ અને કચોડાનો વેશ. અને છેલ્લા પંચમાં જો કે ભવાઈ ભજવનાર કયા વાદ્ય પર માતાજીની સ્તુતિ કરે છે? તો ભૂંગળ વાદ્ય પર. ઓકે બેટા, ચાલો લખી નાખો બેટા. ચાલો બેટા, હવે એક નવો ટોપિક આપણા હાથમાં આવ્યો છે, ગુજરાતના લોકનૃત્યો. લોકનૃત્યોમાં ધ્યાન આપો કે લોકો દ્વારા જે નૃત્ય કરાય એને લોકનૃત્ય કહેવાય. એમાં કયા કયા આવે? તો પહેલું આદિવાસી નૃત્ય છે, જુઓ બેટા, બાજુમાં ગરબા, રાસ અને અન્ય લોકનૃત્યો છે. આપણે ત્રણેય વસ્તુ સમજીશું, આદિવાસી નૃત્યો, ગરબા અને રાસ. ઓકે, અને અન્ય લોકનૃત્ય તરીકેની અન્ય અલગ અલગ નોંધો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ આદિવાસી નૃત્યો. આદિવાસી નૃત્યોમાં તમે જુઓ બેટા કે આ એક ટૂંકનો જ ના કહેવાય પણ ઓબ્જેક્ટિવ માટેની કામની છે. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે ગુજરાતમાં આદિવાસીઓ નૃત્ય ક્યારે કરે. તો પહેલું તો હોળીનો તહેવાર હોય, કોઈના લગ્ન હોય, અથવા દેવી દેવતાને ખુશ કરવા માટે આદિવાસી નૃત્યો કરે છે. બીજો પોઈન્ટ પર ધ્યાન આપો કે મોટાભાગના નૃત્યો ગોળાકાર ફરતે થાય છે. એમાં કયા કયા વાજિંત્રો હોય સમજો બેટા? કે એક તો મંજીરા હોય, ઢોલ હોય, થાપી હોય, તુર હોય, પાવરી હોય અને તંબુરા હોય. આ બધા વાદ્યના નામ છે કે વાદ્યના તાળના આધારે નૃત્ય કરે છે. ત્રીજો પોઈન્ટ ધ્યાન આપજો બેટા, ચાળો નૃત્ય. આ બહુ જ ધ્યાન રાખજો બેટા કે આ નૃત્યમાં શું હોય? તો મોર, ચકલી અને ખિસકોલી આ ત્રણેયની નકલ કરવામાં આવે છે. બોલો કયા નૃત્યની અંદર? ચાળો નૃત્યની અંદર. એ પછી નીચે જુઓ કે ડાંગ વિસ્તારની અંદર બે નૃત્ય જોવા મળે છે. પહેલું નૃત્ય છે માળીનો ચાળો અને બીજું છે ઠાકરિયા ચાળો. બોલી જાઓ મનમાં, માળીનો ચાળો અને બીજું કોઈ આવે ઠાકરિયા ચાળો. ક્યાં જોવા મળે? તો ડાંગમાં. એ પછી નીચેનો પોઈન્ટ જુઓ કે ભીલ અને કોળી જાતિ છે. આ બંને આદિવાસી જ ગણાય છે કે ભીલ અને કોળી જાતિના લોકો ટીપણી નૃત્ય કરે છે. ટીપણી નો અર્થ શું થાય? ટીપું. જો બાજુમાં એકદમ સ્ટાઇલિશ
કે જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડવામાં આવે, ફરીથી કે જાડી લાકડી હોય નીચે લાકડાનો ટુકડો જડવામાં આવે અને એને જમીન પર અથડાવીને જે તાલ પેદા થાય એ તાલના આધારે નૃત્ય જોવા મળે છે. ખબર પડી? ફરી બોલું બેટા, ધ્યાન આપજો કે ટીપણી નૃત્યમાં શું કે જાડી લાકડી નીચે લાકડાનો ટુકડો જડીને એ લાકડીને જમીન પર અથડાવીને જે તાલ પેદા થાય એ તાલ દ્વારા નૃત્ય કરવામાં આવે છે. ખાલી કે મિત્રો, આદિવાસી નૃત્યો બે માર્ક્સમાં પૂછાય તો 5 પોઈન્ટ એક્સપ્લેન કરવાના. ઓકે, ચલો નીચે એક ટોપિક છે ગરબા. મને જરા હશું આવે છે કે ગુજરાતીઓને ગરબા શીખવાડવા ના પડે, પણ એના એક પોઈન્ટ અમુક જોઈ લો બેટા, ખાસ ધ્યાન રાખજો બેટા. ગરબો શબ્દનો અર્થ ગર્ભદીપ થાય છે. ગર્ભદીપ, દીપ એટલે દીવો. આપણે ગરબો કાળાવાળું માટલું હોય એની અંદર આપણે દીવો મૂકીએ છીએ, જેને આપણે માતાજીની સ્થાપના કહીએ છીએ. ઓકે બેટા, તો ગરબો એટલે ગર્ભદીપ થાય, જેની શરૂઆત આસો સુદ એકમથી આસો સુદ 9 એટલે 9 દિવસ હોય છે. તમને ખ્યાલ છે બેટા કે આમાં જગદંબા માતાએ રાક્ષસનો વધ કર્યો હતો, એ રાક્ષસનો વધ કરતા એમને 9 દિવસ થયા હતા, જેને આપણે નવરાત્રિ કહીએ છીએ. નીચે જુઓ કે આ દિવસે મા જગદંબાની આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. નીચેનો પોઈન્ટ એ રીતનો છે કે ગરબામાં કોની સ્તુતિ થાય, તો માતાજીની થાય, જ્યારે ગરબીમાં કૃષ્ણની ભક્તિ આવે છે. અને ગરબી માટે મેઇન સ્પેશિયાલિટી કોની, તો કવિ દયારામની આવે. કોની આવે બેટા? દયારામની. ફરી સમજો કે ગરબામાં કોની સ્તુતિ? માતાજીની સ્તુતિ. અને ગરબી કઈ ભક્તિ સાથે સંકળાયેલી છે? તો કૃષ્ણની ભક્તિ સાથે. અને ગરબી માટે કોણ જાણીતું છે? તો દયારામ. કોણ આવે બેટા? દયારામ. ઓકે, એ પછી આપણે રાસ જોઈએ. તો અહીંયા એ રીતે પૂછાય કે ગોળાકારે ફરતા ફરતા જે નૃત્ય થાય તેને શું કહેવાય? તો જવાબ આવે રાસ. રાસ બે પ્રસંગે થાય છે, એક તો જન્માષ્ટમીનો તહેવાર હોય અને બીજો નવરાત્રિ. નીચે જુઓ કે દાંડિયા એ કોનો એક પ્રકાર છે? તો રાસનો જ એક પ્રકાર છે. હવે તો મને એવું લાગે છે કે જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી દાંડિયા તો ખોવાઈ જ ગયા છે. બરાબર છે, એવી સ્ટાઇલો આવી ગઈ છે કે દાંડિયા તો અભ્રયે મુકાઈ ગયા છે. એટલે ચોપડીમાં લખાણ કરતા એવું કહેવાય કે દાંડિયા શું છે? તો રાસનો એક પ્રકાર છે. એમાં નીચે તમે ખાસ ધ્યાન રાખજો બેટા, અને એક લાંબી વાર્તા હું તમને શાંતિથી કહીશ કે આપણે નરસિંહ મહેતાએ કૃષ્ણની રાસલીલા વૈકુંઠમાં જઈને જીવતા જીવ જોઈ હતી. કૃષ્ણની રાસલીલા નજરે જોનાર કોણ આવે? તો નરસિંહ મહેતા આવે. અને એના માટે ભગવાન શિવે એમને એક દિવ્ય ચક્ષુ આપ્યા હતા, અને દિવ્ય ચક્ષુ દ્વારા એમણે કૃષ્ણની રાસલીલા નિહાળી હતી. કોણે નિહાળી હતી? તો નરસિંહ મહેતાએ. અને છેલ્લો પોઈન્ટ મોસ્ટ આઈએમપી કે વૈષ્ણવ સંપ્રદાયની અસર, એને કારણે રાસની લોકપ્રિયતા વધી છે. બોલો કયા સંપ્રદાયથી? વૈષ્ણવ સંપ્રદાય. કયો આવશે બેટા? વૈષ્ણવ સંપ્રદાય. ઓકે, ખ્યાલ આવ્યો બેટા? દરેકે દરેક પોઈન્ટ ઓબ્જેક્ટિવ પોઈન્ટ છે, ડોટ્સ પાડીને તમારી નોટની અંદર તમે એક્સપ્લેન કરજો. ઓકે બેટા, હવે આપણે ટોપિક જોઈ રહ્યા છે લોકનૃત્ય. ઓકે બેટા, સ્ટાર્ટ. જો બેટા, હવે લાસ્ટ ટોપિક છે પાર્ટ બેનો, એસએસ આપણે બીજો પાર્ટ જોઈએ બેટા. બરાબર છે, હવે છેલ્લા ટોપિક તરીકે આપણે લોકનૃત્ય છે. લોકનૃત્ય એટલે ખ્યાલ છે ને બેટા, લોકો દ્વારા થતું નૃત્ય. એમાં પહેલું તમે જુઓ બેટા, ગોફ ગુથન નૃત્ય. ગુથનનો મતલબ ગૂંથણી થાય. જો સ્ટાર્ટ કરીએ આપણે ટુકડા કેવી રીતે બેટા, કે ઢોલનો તાલ હોય એમાં એક છેડો માંડવા ઉપર, થાંભલા ઉપર અથવા વૃક્ષો ઉપર એક દોરી બાંધવામાં આવે અને એક છેડો નીચે રાખવામાં આવે. ખાસ ધ્યાન રાખજો કે મુદ્રા કેવી હોય કે એક છેડો હાથમાં હોય અને બીજો જે નૃત્ય કરતો હોય એનો એક હાથમાં દાડિયો હોય. ફરી સમજો કે નૃત્ય કરનારના હાથમાં એક છેડો હાથમાં હોય અને એના બીજા હાથમાં દાડિયો હોય. આમ ગોળ ગોળ ફરીને બીજા પોઈન્ટ પર નજર આપો કે વેલ આકારની ગૂંથણી કરાય છે. બોલો કયા આકારની બેટા? વેલ આકારની. તો આ ગૂંથણી થતું હોવાથી એને ગોફ ગુથન નૃત્ય કહેવાય છે. ફરી સમજો, શું કહેવાય બેટા? ગોફ ગુથન નૃત્ય. ફરીથી કે ઢોલનો તાલ હોય જેમાં માંડવો, થાંભલો કે વૃક્ષ ઉપર એક દોરી બાંધવામાં આવે, દોરી નીચે લબડાવવામાં આવે, નૃત્ય કરનારના એક હાથમાં છેડો હોય, બીજા હાથમાં દાંડિયો હોય અને વેલ આકારની ગૂંથણી કરે છે. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, હવે બીજું નૃત્ય છે બેટા, તમે જુઓ કે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. સિદ્ધિ કોણ છે? તે જાતિ છે. અને એ લોકો જે નૃત્ય કરે છે એને ધમાલ નૃત્ય કહેવાય. આપણે સિદ્ધિઓથી સ્ટાર્ટ કરીએ કે સિદ્ધિઓ મૂળ ક્યાંના હતા. તો તમે પહેલા પોઈન્ટમાં જોઈ શકો છો બેટા કે સિદ્ધિઓ મૂળ આફ્રિકાના હતા. એ લોકો ગીરની મધ્યમાં આવેલા ઝાંબુર ગામમાં આવીને વસેલા છે.
फरी समझो कि सिद्धियों मूल वतन क्यों आफ्रिका आफ्रिका थी भारत में आया भारत में क्या वसा तो गिर मध्य में आवेला जांबूर गाम में ये सिद्धियों नृत्य है धमाल नृत्य कहवा श्री गाबीडा धमाल नृत्य ए लोग मशीरा वगाड़े शे। मशीरा को खास समझो बेटा कि नारियल एक कोचलू हो कोचला अंदर कोड़ी भरवाने एनी पर कपड़ू बांधवामां आवे शे। फरी समझो कि मशीरा को कहवाय कि नारियल कोचलू हो कोड़ी भरी ने एना पर कपड़ू बांधवामां पछी एने खखड़ावामां आवे तो ए खखड़ावीने जे नृत्यता एने धमाल नृत्य कहवाय छे। एमां तमे जो थोड़ू एर गेजिंग करजो कि एमां मोर पीछनु झूंड होय अने नाना नाना ढोलका वागता होय। फरी समझो कि मोर पीछनु शू बांधेलू होय झूंड अने नाना नाना ढोलकासना वाद्य साथे धमाल नृत्य करवामां आवे छे। એમાં નીચે જુઓ કે નૃત્ય કરતી વખતે તેઓ હો 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 આવો પ્રચંડ અવાજ જંગલો અને પર્વતમાં ગુંજે છે। કયો અવાજ? હો હો હો। અને છેલ્લો પોઈન્ટ મોસ્ટ હાપી પોઈન્ટ કે આ નૃત્યમાં પશુ અને પક્ષીની ખાસ નકલ કરવામાં આવે છે। બોલો કોની નકલ થાય છે બેટા? પશુ અને પક્ષીની। ફરીથી ઓબ્જેક્ટિવ તરીકે પહેલો પોઈન્ટ જોઈએ બેટા કે સિદ્ધિઓ મૂળ ક્યાંના હતા? આફ્રિકાના। હાલમાં તેઓ મધ્યમાં ગીરના મધ્યમાં કયા ગામમાં વસે છે? તો જાંબુર ગામમાં। સિદ્ધિઓનું નૃત્ય એટલે કયું નૃત્ય થાય? ધમાલ નૃત્ય। નાળિયેરના કૂચલામાં ખોડી ભરી કપડું બાંધીને ખખડાવવામાં આવે તેને શું કહેવાય? મશીરા। શું કહેવાય બેટા? મશીરા। અને છેલ્લા પોઈન્ટ પર નજર મારજો કે પશુ પક્ષીની નકલ એટલે કયું નૃત્ય? તો ધમાલ નૃત્ય। કહો બેટા? ધમાલ નૃત્ય। ઓકે ચલો હવે છેલ્લો પોઈન્ટ જુઓ બેટા, તમે ધ્યાન આપો કે છેલ્લા પોઈન્ટમાં મેં હેડિંગ આપ્યું છે કે મેરા નૃત્ય, પઢાર નૃત્ય અને છેલ્લે મેર નૃત્ય। આપણે ત્રણ નૃત્ય જોવાના છે। પહેલું છે મેરાયો, બીજું આવશે પઢાર અને ત્રીજું આવશે મેર નૃત્ય। મેરાયો વિશે આપણે જાણકારી મેળવી હોય કે બનાસકાંઠાની અંદર એક વિસ્તાર છે વાવ વિસ્તાર। એ વાવ વિસ્તારની અંદર બે ગાંસે સરખડ અને ઝુંઝાડી, સરખડ કે ઝુંઝાડી આ ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો પ્રયોગ કરવામાં આવે છે અને ઢોલના તાલે તલવારના દાવપેચ બતાવીને આ નૃત્ય કરવામાં આવે છે। જો મારો ફેવરિટ એક એમસીક્યુ છે કે તલવારના દાવપેચથી થતું નૃત્ય, તો જવાબ આવે મેરાયો। કહશે બેટા? મેરાયો। એમાં કયા ઘાસમાંથી તોરણ બાંધવામાં આવે? તો સરખડ અને ઝુંઝાળી। ક્લિયર બેટા? ફરી બોલું કે તલવારના દાવપેચથી થતું નૃત્ય એને કહ્યું તો મેરાયો। એ પછી છે પઢાર નૃત્ય। પઢાર નૃત્યની જાણકારી શું? તો સુરેન્દ્રનગરની અંદર એક જાતિ છે પઢાર જાતિ, અને પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે। ફરીથી કે પઢાર નૃત્ય કોણ કરે? તો પઢાર જાતિ લોકો, મૂળ વતન કહો આવે તો સુરેન્દ્રનગર। એની સ્પેશિયાલિટી જો બેટા જાણવા જેવી છે કે જમીન પર નૃત્ય કરનાર સરસું, જમીન પર સરસું સૂઈ જાય છે, સાગરના મોજા વાતા હોય અને એ મોજા પર કોઈ વહાણ હિલોળા લેતું હોય એવું દ્રશ્ય ઊભું કરવામાં આવે છે। ફરી સમજો કે નૃત્ય કરનાર પઢાર જાતિનો વ્યક્તિ નૃત્ય કરતો હોય ત્યારે જમીન પર સરસો સૂઈ જાય અને સાગર પર મોજા જેવું દ્રશ્ય ઊભું કરે અને મોજા પર હિલોળા લેતા વહાણનું એક દ્રશ્ય ઊભું કરવામાં આવે છે। આ નૃત્યને કહેવાય પઢાર નૃત્ય। એ પછી આપણે આગળ વધીએ બેટા કે સૌરાષ્ટ્રમાં કોળી નૃત્ય આવશે અને કોળી નૃત્ય ખૂબ જ જાણીતું છે। ફરી સમજો કે સૌરાષ્ટ્રમાં કોળી નૃત્ય જાણીતું છે એ રીતે બીજા બે નૃત્ય છે કે સૌરાષ્ટ્રમાં મેર જાતિ અને પરવાર જાતિ, આ બંનેના નૃત્યો બી બહુ જ જાણીતા છે। છેલ્લો પોઈન્ટ ફક્ત સૌરાષ્ટ્ર માટે છે કે સૌરાષ્ટ્રમાં કોળી નૃત્ય જાણીતું છે, એ જ રીતે સૌરાષ્ટ્રમાં કઈ બે જાતિ આવે? તો મેર જાતિનું મેર નૃત્ય અને ભરવાડ નૃત્ય, આ બંને જાણીતા છે। આ બંને કોની સાથે સંકળાયેલા છે? તો સૌરાષ્ટ્ર સાથે। આની અંદર હું તમને એક જ એમસીક્યુ પૂછીશ બેટા કે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં કયું નૃત્ય જોવા મળે? તો મેરાયો। સુરેન્દ્રનગરની કઈ જાતિ પઢાર નૃત્ય સાથે સંકળાયેલી છે? તો પઢાર જાતિ। તેમાં મુખ્ય વિશેષતા શું? કે જમીન પર સરસો સૂઈને સાગરના મોજા અને મોજા પર હિરો લેતા વાહનની દ્રશ્યો ખડું કરવામાં આવે છે। કોળી નૃત્ય કયા વિસ્તારમાં જોવા મળે? તો સૌરાષ્ટ્રમાં જોવા મળે, અને સૌરાષ્ટ્રમાં કઈ બે જાતિના નૃત્ય જાણીતા છે? તો પહેલું મેર અને બીજું ભરવાડ જાતિ। ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા તમારે બીજો પાઠ પતી જાય છે બેટા, ખાસ ધ્યાન રાખજો
કે બીજા પાઠની અંદર આ ટૂંકનો અંત બહુ જ ધ્યાનથી લખી નાખજો બેટા, ક્લિયર? હવે પછી હું તમને પાઠ બીજાનું પેપર મૂકી રહ્યો છું બેટા, એ પેપરની એક્ઝામ આપવાની રહેશે. ઓકે બેટા, ચાલો બાય બાય. જો બેટા, આ તમારી સામે પેપર છે. ટૂંકમાં ઉત્તરની અંદર પહેલું અકીકામ, બીજામાં સંગીત મકરંદ અથવા સંગીત પારિજાત. આ બંને ઓપ્શનમાંથી એક લખવાનું, અને કોને પૂછી લખવાનું? મમ્મી અથવા પપ્પાને. ભરતનાટ્યમ અથવા કથકલી, બેમાંથી એક લખવાનું. નીચે કથક અથવા મણિપુરી, બેમાંથી એક લખવાનું. પાંચમું સિદ્ધિઓનું ધમાલ નૃત્ય, અને છઠ્ઠું છે ભવાઈ. આ છઠ્ઠામાં આ છ છમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના, મમ્મી પપ્પાના કહેવા મુજબ મોઢે બધું જ કરવાનું છે, ધ્યાન રાખજો બેટા. મુદ્રાશોત્તરમાં જુઓ, ગમે તે ચાર લખવાના છે. પહેલી માટીકલા, બીજામાં ભરતકુતળ અથવા વણાટ કલા છે, બેમાંથી એક લખવાની. ત્રીજી હીરામોતી મીના કારીગરી આવશે. ચોથું ચિત્રકલા, અને પાંચમું આદિવાસી નૃત્ય. ખાસ ધ્યાન રાખજો બેટા કે આમાંથી કોઈ પણ ચાર જે ઘરેથી મમ્મી અથવા પપ્પા કે એ રીતે. અને છેલ્લે સવિસ્તાર ઉત્તરમાં જુઓ, બે આપ્યું છે નૃત્યકલા અને સંગીતકલા, એમાં ગમે તે એક લખવાની છે. ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, શાંતિથી પહેલાં પેપર ઉતારી લેજો અને પછી એક્ઝામ આપજો. ઓકે બચ્ચાઓ, ઓલ ધ બેસ્ટ.